નવસારી અને વેજલપોર પાલિકાની સંયુક્ત એક જ પાલિકા બનાવવા સંમતિ આપા વેજલપોર પાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી, જેમાં ઉપપ્રમુખે પ્રમુખને લાફા ઝીક્યા હતા, જેને લઈને પાર્ટીને ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી હતી. જોકે કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા પ્રમુખ સહિત 200 કાર્યકરોએ પક્ષના હોદ્દા પરથી રાજીનામા આપી દીધા હતા. નવસારી અને વિજલપોર પાલિકાની સંયુક્ત એક જ પાલિકા બનાવવામાં સંમતિ આપવા 27 ડિસેમ્બરના રોજ વિજલપોર પાલિકાની ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી. આ સભા દરમિયાન સંયુક્ત પાલિકા બનાવવામાં ચર્ચા કરવા મુદ્દે ભાજપ અને તેના અસંતુષ્ટ જૂથ વચ્ચે મતભેદ સર્જાયો હતો. સત્તાધારી જૂથના પ્રમુખ જગદીશ મોદીએ વિપક્ષી સભ્યોને ચર્ચા કરતા અટકાવતા વિપક્ષી અસંતુષ્ટ જૂથના ઉપપ્રમુખ સંતોષ પુંડકર વચ્ચે ઘર્ષણ પેદા થયું હતું. આ ઘર્ષણ અને વાદવિવાદ વચ્ચે પ્રમુખે ઉપપ્રમુખને દૂર રહેવા કહેતા અચાનક ઉપપ્રમુખ પુંડકરે બાજુમાં બેસેલા પ્રમુખને ધક્કો મારતા તમાચો થૂકી જતા અફરાતફરી મચી ગઈ હતી. આ સભા દરમિયાન પ્રમુખના સત્તાધીશ જૂથે વધુ મતોથી નવસારી અને વિજલપોરની એક જ સંયુક્ત પાલિકા બનાવવાની સંમતિ આપતો ઠરાવ કરી દીધો હતો. છેલ્લા 1.25 વર્ષથી પાલિકામાં ભાજપમાં 2 જૂથ પડતા વિવાદ વકરી રહ્યો છે. જોકે લાફો ઝીક્યા બાદ કાર્યવાહી નહીં થતા પ્રમુખ સહિત 200થી વધુ કાર્યકરોએ પક્ષના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. જે વિજલપોર નગરપાલિકાની જે ઘટના છે, ખાસ કરીને 15 જેટલા જે બળવાખોરો છે, એ બળવાખોરોને પાર્ટી માંથી દૂર કરવા માટે જિલ્લા સંકલને પ્રદેશને અઠવાડિયા પહેલાં અહીંયાથી પત્ર મોકલી જ દીધો છે. પ્રદેશમાં ચર્ચા પણ થઈ ગઈ છે અને પ્રદેશ એની જે પાર્ટીની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે એને નોટિસ આપીને પાર્ટીમાંથી દૂર કરવા માટેના નિર્ણયો પણ લઈ રહી છે અને એ પ્રદેશ અત્યારે મને લાગે ત્યાં સુધી આજકાલમાં જ એનો નિર્ણય લેવાઈ જશે. પરંતુ અમારા જે કોર્પોરેટર અને સંગઠનના લોકો જે રાજીનામા આપી ગયા છે એ અમારો પરિવાર છે, એમની સાથે ચર્ચા કરીને એનો અમે સુખદ અંત લાવીશું. કેમ આટલા દિવસથી કોઈ કાર્યવાહી કરવામાં ન આવે? એ પાર્ટીની પદ્ધતિ હોય છે, 15 જેટલા કોર્પોરેટરને પાર્ટીમાંથી દૂર કરવાના હોય છે, એટલે એ જે પદ્ધતિ પ્રમાણે પાર્ટી નિર્ણય લઈ રહી છે ને, મને લાગે ત્યાં સુધી આજે અથવા કાલે જ એ લોકોને નોટિસ પણ મળી જશે અને આગળની કાર્યવાહી શરૂ થશે. મારીયાને બી આટલા દિવસ થઈ ગયા તો પણ પદ્ધતિ કેવી હોય છે? નિર્ણય નથી લઈ શકાતો? એવું કંઈ નથી, નિર્ણય લઈ લીધો છે. પરંતુ અમારા મિત્રોને પણ કહેલો હતો કે તમે થોડી ધીરજ રાખો, ચિંતા નહીં કરો, એ નિર્ણય લેવાનો જ છે. તેમ છતાં એ લોકો કોઈ થોડી ઉતાવળ કરીને આપી ગયા છે, પણ એ તો અમે એનો રસ્તો કાઢી નાખીશું. 27 તારીખે વિજલપોર નગરપાલિકાના ઉપપ્રમુખ સંતોષભાઈ પુણકરે અમારા નગરપાલિકાના પ્રમુખ શ્રી જગદીશભાઈ મોદી સાથે જે અભદ્ર વ્યવહાર કર્યો છે તે બદલ અમે 28 તારીખે અમારા પ્રદેશના મહામંત્રી ભરતસિંહજી આવ્યા હતા, તેમણે રજૂઆત કરી છે, જિલ્લાના પ્રમુખને રજૂઆત કરી છે, જિલ્લાના પ્રભારીશ્રીને રજૂઆત કરી છે, જિલ્લાના મહામંત્રીશ્રીઓને રજૂઆત કરી છે અને વિજલપુર શહેરના પ્રભારીશ્રીઓને અમે રજૂઆત કરી છે કે 8 દિવસની અંદર જો આ 15-15 પાર્ટી માટે સસ્પેન્ડ ન થાય તો વિજલપુર શહેરના સર્વ હોદ્દેદારશ્રીઓ રાજીનામા આપશે અને 12 તારીખ સુધી કોઈપણ જાતનો નિર્ણય ન લેતા અમે જિલ્લાના પ્રમુખ શ્રી નરેશભાઈને બિલીમોરા મળવા ગયા હતા અને ત્યાં અમને જાણ કરી હતી કે ઉત્તરાયણ સુધી જો કોઈપણ જાતનો નિર્ણય નહીં લેવાશે તો વિજલપુરના સર્વ હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, અનુસૂચિત જાતિ મોરચો, અનુસૂચિત જનજાતિ મોરચો અને લઘુમતી મોરચાએ ગઈકાલ 15 તારીખે સર્વે રાજીનામા કમલમ પર પહોંચાડી દીધા છે અને 250 જેટલા કાર્યકરો અને હોદ્દેદારોના અત્યાર